દર્શક મિત્રો, રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સાણંદ તાલુકાની 64 ગ્રામ પંચાયતમાંથી 8 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હતી અને 56 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ પદના 152 અને સભ્ય પદના 462 ઉમેદવાર મેદાનમાં હતા। રાજ્યભરમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે સાણંદ તાલુકાની ગ્રામ પંચાયતોમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું, જેમાં છારોડી, કલાણા, દોદર સહિતની ગ્રામ પંચાયતોમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો છારોડી, કલાણા અને દોદર ગામના મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ તેમજ જાગૃતતા જોવા મળી હતી। વૃદ્ધ, અશક્ત, વિકલાંગ, ફર્સ્ટ ટાઈમ વોટર્સ દ્વારા પણ પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહીને પોતાનો કિંમતી મત આપી રહ્યા છે। વાત કરીએ તો સાણંદ તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્વક સંપૂર્ણપણે મતદાન યોજાયું હતું અને લોકોએ ગામના વિકાસ માટે, ઉન્નતિ માટે, નવા સરપંચ માટે પોતાની મહોર લગાવી હતી। કેમેરામેન રબ્બાની મલિક સાથે ફઝલ પઠાણ, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ સાણંદ અમદાવાદનો રિપોર્ટ।